वापी नजीकना ढुंगरा गाम खाते आवेल 250 वर्ष जूना पेशवाई काळना पंचकेश्वर महादेव मंदिर में श्रावण मास निमित्ते हजारोंनी संख्या में भाविक भक्तो आवीने पूजा अर्चना करे छे। आ मंदिर में 5 शिवलिंग स्थापित छे। पौराणिक एवा पंचकेश्वर महादेव मंदिर 2003 वर्ष में जीर्णोद्वार करवामां आव्यो हतो। आ शिव मंदिरे श्रावण मास निमित्ते पूजा अर्चना सहित धार्मिक कार्यक्रमों योजाया हता। डुंगरा गामनी वात करिए तो डुंगरा गामनू एटलू नसीब छे कि ज्यांथी जे बारणामां बस ना आवती ए बारणामां बुलेट ट्रेन आवी गई छे। अने आम पण जोवा जईए तो एशियानी मोटामां मोटी GIDC अमारे अहींया आवेली छे अने एमां काश्मीरथी कन्याकुमारी सुधीना लोको जे सेवा आपे छे एमना वसवाट माटे अमे गाम डुंगरा गामे जमीन आपेली छे। कहेवाય છે ને કે આ વાપીથી તાપીની ભૂમિ એટલે પરશુરામની ભૂમિ કહેવાય અને પરશુરામની ભૂમિ પર આવેલું આ ડુંગરા ગામમાં મંદિર જે આવેલું છે એમાં 5 શિવલિંગો છે। એના લીધે એમને પંચકેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે। લગભગ 200-250 વર્ષ પહેલાં જૂનું પૌરાણિક અને સ્વયંભૂ મંદિર છે। ગામ લોકોની શ્રદ્ધા અને આસ્થા એમની સાથે છે। એ અહીં પરપ્રાંતિઓની વસ્તી છે। કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેક સ્ટેટના લોકો અહીં વસે છે। એટલે શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાં 15 દિવસથી અહીંયા ભક્તોની ભીડ જામવા માંડે છે। એટલે લગભગ શ્રાવણ મહિનામાં 1.5 મહિનો જેવું અહીંયા ભક્તોની ભીડ જામે છે ખાસ કરીને। અને નવરાત્રિનું ઉજવણી થાય છે, જન્માષ્ટમી પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। જન્માષ્ટમીના દિવસે મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે। પાલખી યાત્રા કાઢીને કનૈયાને જળાભિષેક કરવામાં આવે છે। હવે લગભગ 250 વર્ષ આમ તો જૂનું છે, પૌરાણિક છે, સ્વયંભૂ છે, ગામ લોકોની આસ્થા પણ વધારે છે। પહેલાં મંદિર નાનું હતું, જીર્ણ હતું, એમને 2003 પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। ગામના લોકો અને આજુબાજુના વિસ્તારના સાથ અને સહકારથી આ મંદિરને જીર્ણોદ્ધાર કર્યો। 16/4/2003ના દિવસે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યાર પછી દર વખતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે। સમસ્ત ગામની અમારા ગામની બીજા આજુબાજુના વિસ્તારોની બહેનો આવે છે, ભગવાન શિવજીની સેવા કરે છે। શ્રાવણ મહિનો જ નથી, આખું વર્ષ જ 12 મહિનામાં બધી જ બહેનો આવે છે, ભગવાનની ભક્તિ કરે છે અને એ લોકોને ભગવાન શિવજી પ્રત્યે ખૂબ જ આસ્થા છે અને ભગવાન પંચકેશ્વર મહાદેવ અમારા ગામના પંચકેશ્વર મહાદેવ વિરાજમાન છે। સાક્ષાત 12 જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે, પણ 12 જ્યોતિર્લિંગ નથી, હું તો કહું છું કે અમારું આ 13મું જ્યોતિર્લિંગ છે અને ભગવાન શિવજી બધાની આસ પૂરી કરે છે। મારા મહાદેવ હરેકની ઈચ્છા પૂર્ણ કરે છે અને હું તો એવું કહું છું કે મને મારા મહાદેવજી આ જન્મ નથી, હરેક જન્મમાં મારા શ્વાસે શ્વાસમાં મારા શિવજી વિરાજમાન રહે।